Audio Jungle. બરોબર મિત્રો, તો ચાલો તારે આપણે નવા એક દાખલા તરફ આગળ વધી જઈએ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો. અહીંયા આપણે બે રકમ આપી છે, 152x - x 378y = -74 અને -378x + 152y = -604. હવે તમારે આવું આપેલું હોય, મોટી રકમ આપેલી છે, તો હવે શું કરશો? તો આમ તો મિત્રો લોપની રીતે ગણી શકાય, બરોબર. પણ આમાં એક ઈઝી મેથડ હું તમને બતાવી દઉં કે જેથી કરીને તમને આ એક્ઝામ્પલ ગણવામાં ખૂબ જ સરળતા રહેશે. આમ તો તમે ગુણાકાર કરો, y ને સરખા બતાવો, કાં તો x ને સરખા બનાવી દો, તો એ ચાલે. પણ અહીંયા શું રકમ બહુ મોટી છે, 152, 378. હવે એ તો ઘડિયા તમને આવડવાના નથી, મને નથી આવડતા, બરોબર. તો આપણે ઈઝી મેથડ કરવાની, આપણે શું કરવાની, ઈઝી બનાવવાનું, નવી નવી રીતો શોધવાની કે જે આપણને ઈઝી પડે અને આપણો દાખલો એકદમ સરળ થઈ જાય. તો સૌ પ્રથમ આને પહેલા સમીકરણ 1 અને આને સમીકરણ 2 બનાવી દો, ઓકે. પછી આ બંને સમીકરણનો એકવાર સરવાળો કરવાનો, એક વખત બાદબાકી કરી નાખવાની. ખબર પડી ગઈ? તો ચાલો તારે આપણે પહેલા સરવાળો કરીએ કે સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા, એટલે કે જમણી જમણી બાજુ અને ડાબી ડાબી બાજુનો સરવાળો આપણે લઈશું. તો હવે શું કરીશું, જુઓ અહીંયા, બરોબર, આપણે આ ડાબી બાજુ અને આ પણ ડાબી બાજુ, તો 152x માઇનસ 378y અને પ્લસ, સરવાળો એટલે પ્લસ, ચાલો આ લખો કૌંસમાં, માઇનસ 378y પ્લસ 152y, ઓકે, કૌંસ પૂરો. હવે બરાબર જુઓ જમણી બાજુનો સરવાળો, તો માઇનસ 74 અને પ્લસ કૌંસમાં માઇનસ 604. આ કેમ મેં કૌંસમાં લખ્યા? કારણ કે આગળ માઇનસ છે, હું તો ડાયરેક્ટ કરી નાખું, પણ તમને કદાચ જો ના ખબર પડે એટલા માટે. તો હવે આપણે જુઓ, હવે 152x માઇનસ 378y, હવે કૌંસ છોડો, ચલો પ્લસ માઇનસ શું થાય, માઇનસ 378y. હવે બોલો પ્લસ જ રહે, કેમ? કારણ કે આ પ્લસ છે, એટલે પ્લસ હોય તો અંદરનું ચિહ્ન એમના એમ જ રહે, માઇનસ છે તો માઇનસ જ રહે, પ્લસ માઇનસ માઇનસ, પ્લસ પ્લસ તો પ્લસ જ રહે. 152y બરાબર, એ જ રીતે અહીંયા જોજો, માઇનસ 74 પ્લસ માઇનસ માઇનસ, કેટલા આવે, 604. હવે બરોબર ધ્યાનથી આપણે જોવાનું રહેશે કે xx વાળા પદો જોડે લાવી દઈએ અને yy વાળા પદો આપણે અહીંયા જોડે લાવવાના છે. હવે તમે જુઓ અહીંયા 378x છે, આપણે શું લખી કાઢ્યું, y, તો અહીંયા શું આવે, x, અહીંયા શું આવે, x આવે ને. એટલે આવી બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવી પડે, કારણ કે બોર્ડમાં જ્યારે એક્ઝામ આપવા બેસીએ ત્યારે આપણું મગજ ટેન્શનમાં હોય ને, એ વખતે આપણે બધું યાદ રાખવું અને એક્સપ્લેન કરવું એ ખૂબ જ અઘરું છે. એટલે ધ્યાન રાખજો, ક્યાંય ભૂલ ન થઈ જાય. તો 152x આને જોડે લાવો, x વાળા પદને, માઇનસ 378y, અરે x, અને માઇનસ 378y પ્લસ 152y અને બરાબર, હવે જુઓ માઇનસ માઇનસ શું થાય, પ્લસ, પ્લસ એટલે સરવાળો. ચાલો
सरवाळो करवानो छे 604 અને 74 8 7 6 કેટલા આવ્યા 678 મોટી સંખ્યા આગળ માઈનસ એટલે અહીંયા શું લખવાનું માઈનસ ઓકે મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ જ મુકાય આ ધ્યાન રાખજો ચાલો તારે હવે આ બંનેની બાદ બાકી કરો 152 માંથી 378 બાદ કરો ન જાય તો 378 માંથી 152 બાદ કરો તો 378 માંથી 152 બાદ કરીએ તો કેટલા રહેશે 226 પણ મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે માઈનસ તો માઈનસ 226x હવે આ બેની વાત કરીએ ચલો આ બાય બાય વાળા પદો છે માઈનસ પ્લસ માઈનસ 378 માંથી 152 બાદ કરો તો કેટલા આવે 226 મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન માઈનસ તો અહીંયા શું લખવાનું માઈનસ 226y બરાબર માઈનસ 678 ઓકે ખ્યાલ આવી ગયો બધાને હવે શું કરશો 226 ઓકે હવે 226 ને આપણે 3 વડે ગુણી જોઈએ તમને એમ થાય સાહેબ ગુણાકાર કેમ કરો છો શાંતિ રાખો હું સમજાવું 3 6 18 3 2 6 ને 1 7 અને 3 2 6 આવી ગયા એટલે આખા સમીકરણને આપણે આખા સમીકરણને કેટલા વડે ભાગવાના 226 વડે ભાગી નાખવાના કેટલા વડે ભાગવાના 226 વડે તો અહીંયા લખવાનું સમીકરણને બરોબર અથવા એમ ના આવડતું હોય તો આ બીજી રીત શીખવાડું ચલો એ બીજી રીત શીખવાડું ચલો એ રીત નથી કરવી તો આ બેમાંથી સામાન્ય કાઢો ચલો કેટલા સામાન્ય નીકળે તો તરત તમે કહેશો સાહેબ માઈનસ બીજા કેટલા બેમાંથી સામાન્ય નીકળે 226 અને કૌંસમાં કેટલા વધ્યા x માઈનસ માઈનસ પ્લસ કેટલા વધ્યા y અને બરાબર માઈનસ 678 ઓકે આવડશે હવે આ માઈનસ 226 ગુણાકારમાં છે આ બાજુ લઈ જાવ તો ભાગાકાર ઓકે તો હવે આપણે જો અહીંયા જો અહીંયા માટે આ ગુણાકાર છે આ બાજુ લઈ જાવ તો ભાગાકાર તો x plus y બરાબર માઈનસ 678 અને છેદમાં માઈનસ 226 હવે છેદ ઉડાડો હમણાં હાલ જ ગુણાકાર કર્યો 226 એ છેદ ઉડાડો તો કેટલાય છેદ ઉડે 3 ઉડે ને ભાઈ 226 ગુણ્યા 3 કરો એટલે 678 થાય માટે અહીંયા x plus y બરાબર કેટલા આવે બોલો હવે જુઓ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ એટલે લખવાના નહીં તો કેટલા વધ્યા 3 એટલે આ આપણું કયું સમીકરણ આવી ગયું 3 નંબરનું આ સેના કારણે આવ્યું સરવાળાના કારણે શું કર્યું આપણે પહેલું સરવાળો હવે શું કરવાનું બાદબાકી તો હવે આપણે લખવાનું ફરીથી કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા બાદબાકી લેતા ઓકે ચાલો તારે હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી લઈશું ચલો સમીકરણ 1 લખાવો મને પહેલા અહીંયા હું બાજુમાં લખું છું હ એટલે તમારે ભૂલ ના પડે ચલો પણ અહીંયા પણ જગ્યા નથી એટલે અહીંયા લખવું પડશે ચલો 152x માઈનસ 378y અને માઈનસ એટલે ઓછા કૌંસમાં માઈનસ 378x અને પ્લસ 152y ઓકે અને બરાબર અહીંયા કેટલા થશે માઈનસ 74 અને બાદબાકી એટલે ઓછા અને કૌંસમાં માઈનસ 604 ઓકે આવડશે ને હવે આમાં શું થાય કે જો જગ્યા થોડી હોય અને આગળ પાછળ લખીએ તો તમારે ભૂલ પડવાની શક્યતા રહે એટલે છૂટું છૂટું અને વ્યવસ્થિત લખવાનું એટલે પરીક્ષામાં ક્યારે ભૂલ ન પડે અને લખવામાં ક્યારે કંજુસાઈ કરવી નહીં આ યાદ રાખજો
तो हवे आपणे 152x माइनस 378 y माइनस कौंस छोड़ो माइनस माइनस प्लस 378 x माइनस प्लस माइनस 152 y बराबर माइनस 74 माइनस माइनस प्लस 604 ओके मेहनत तो करनी पड़ से भाई मेहनत कराया अगर एमने एम जवाब आवता नथी अने दाखला छोड़ी नहीं देवाना केम ना आवे दाखला नो जवाब एम विचारवा चलो तारे हवे सरखा पदों ने जोड़े लावो चलो xx वाला पदों जोड़े लाइए तो 152x प्लस 378 x माइनस कितना आवशे तो जुओ हवे अहींया माइनस 378 y माइनस 152 y बराबर हवे जुओ माइनस प्लस शू थाय माइनस એટલે બાદ બાકી 604 માંથી 74 બાદ કરો 604 માંથી 74 બાદ કરીએ શૂન 10 માંથી 7 જાય તો 3 કેટલા આવ્યા 5 મોટી સંખ્યા આગળ પ્લસ એટલે 530 આવડશે ને હવે તમારે xx વાળા સહજાતીય પદોનો આપણે શું કરવો પડશે સરવાળો તો જો અહીં અસહજાતીય પદો ઓકે તો હવે અહીંયા લખીએ આ xx છે એટલે આ બેનો સરવાળો કરો 152 + 378 આ 152 + 378 8 ને 2 10 7 ને 5 12 ને 1 13 3 ને 2 5 કેટલા આવ્યા 530x અને માઈનસ જુઓ માઈનસ માઈનસ શું થાય પ્લસ એટલે સરવાળો મોટી સંખ્યા આગળ શું માઈનસ એટલે માઈનસ મૂકો હવે 378 અને 152 નો સરવાળો કેટલો થાય 530y અને બરાબર પાછા કેટલા છે 530 ખ્યાલ આવી ગયો ને હવે એટલે હવે તમે સામાન્ય પણ કાઢી શકો અને તમે એમ પણ લખી શકો કે સમીકરણને 530 વડે ભાગતા એમ એ લખાય પણ તમારી સરળતા ખાતર હું સામાન્ય કાઢીશ એટલે જુઓ આ બે માંથી સામાન્ય કેટલા નીકળે 530 તો કૌંસમાં x માઈનસ y બરાબર 530 ઓકે હવે આ સામાન છે ગુણાકાર આ બાજુ લઈ જાઓ તો ભાગાકાર માટે અહીંયા લખવાનું x માઈનસ y બરાબર 530 ભાગ્યા 530 એટલે આ બંને શું થઈ જાય ઉડી જાય તો માટે આપણું સમીકરણ આવ્યું x માઈનસ y બરાબર 0 શું આવ્યું 0 લખું ના લખાય મિત્રો કેમ ભાગાકાર છે ભાગાકાર હોય ગુણાકાર હોય કશું ના વધે તો કેટલા વધે અહીંયા a અને સમીકરણ નંબર કયું આપી દેવાનું 2 હવે જુઓ સમીકરણ 1 અને 2 આવી ગયા તો હવે તમારે શું કરવાનું ધ્યાન રાખજો બરોબર હજી દાખલો આપણો પૂરો નથી થયો સમીકરણ બનાયા આપણે તો હવે સમીકરણની તો હવે તમારી શરૂઆત થવાની છે બરોબર આ સમીકરણ 1 અને 2 જુઓ આમાં પ્લસ y છે આમાં માઈનસ y એટલે તમારે શું લેવાનો સરવાળો તો અહીંયા પાછું લખવું પડશે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો લેતા ઓકે ચાલો સમીકરણ 1 ની ડાબી બાજુ લો અરે જમણી બાજુ x + y + સરવાળો છે એટલા માટે મેં પ્લસ લખ્યું અને આની ડાબી અરે જમણ હા ડાબી બાજુ લઈએ તો x - y બરાબર ચાલો આ બાજુ કેટલા છે 3 આ બાજુ કેટલા છે 1 અને અહીંયા શું કરવાનું છે સરવાળો એટલે અહીંયા શું લખીશું આપણે 3 + 1 હવે ઉડતું હોય ઉડાડો જ્યાં છેદ ઉડતા હોય સરખા પદો આ માઈનસ y આ પ્લસ y ઉડી જાય તો x વત્તા x એટલે કેટલા થાય 2x બરાબર 3 વત્તા 1 એટલે 4 હવે આ બે ગુણાકાર આ બાજુ લઈ જાઓ તો ભાગાકાર તો x = 4 /
હવે શું થાય જુઓ 2 2 4 માટે x ની કિંમત કેટલી આવી x બરાબર 2 આવી ગયો આ x ની કિંમત આવી એક ઉકેલ આવ્યો હવે y લાવવો પડશે તો આ કિંમત સમીકરણ 2 માં મૂકી દો ચાલો તો હવે આપણે પાછું લખીશું કે x ની કિંમત સમીકરણ આ સમીકરણ 2 માં મૂકતા તો હવે સમીકરણ 2 કયું છે એ લખાઓ x - y = 1 માટે x ની જગ્યાએ કેટલા લખવાના 2 2 - y = 1 હવે 2 ને પહેલી બાજુ લઈ જાઓ તો પ્લસ છે પહેલી બાજુ જાય તો માઈનસ y = 1 આ પ્લસ છે પહેલી બાજુ જાય તો માઈનસ 2 ઓકે તો માટે માઈનસ y = 1 માંથી 2 ના જાય 2 માંથી 1 જાય તો 1 રહે મોટી સંખ્યા આગળ માઈનસ એટલે કેટલા આવે માઈનસ 1 હવે બંને બાજુ માઈનસ છે એટલે શું થઈ જશે પ્લસ તો માટે અહીંયા લખવાનું y = 1 આવી ગયા બંને x અને y ની કિંમત તો હવે આપણે જવાબ લખવાનો છે ચાલો તારે હવે આન્સર લખવા તરફ આપણે આગળ વધી જઈએ અને અહીંયા આપણે આન્સર લખીશું કારણ કે આખા બોર્ડમાં આપણી પાસે અહીંયા જગ્યા વધી છે એટલે અહીંયા લખીએ કે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર ચાલો x અને y x એટલે કેટલા આવ્યા છે 2 અને y બરાબર 1 તો અહીંયા 2 અને આ 1 અને પછી તમારે એને શું બનાવી દેવાનું આ રીતે બોક્સ બનાવી દેવાનું આવડશે ને હવે તમને છે ને આમ ઈઝી છે પણ બુદ્ધિ વાપરી અને પ્રયત્ન કરતા જાઓ અને જો આ દાખલાની પ્રેક્ટિસ તમે બે બે વાર થઈ જશે તો પછી તો તમારી માસ્ટરી મેથ્સ માં થઈ જશે ખ્યાલ આવી ગયો ને તારે ઘેર બરોબર મહેનત કરજો અને વિડિયો બે વાર જોઈ અને જાતે એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરી લેજો કારણ કે વિડિયો જોઈ લેવાથી એક્ઝામ્પલ આવડવાના નથી જોડે પ્રેક્ટિસ પણ કરવી જરૂરી છે તો નેક્સ્ટ વિડિયો માં નવા એક એક્ઝામ્પલ અને લાસ્ટ એક્ઝામ્પલ સાથે ફરી મળીશું ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો